રાજપીપળા ખાતે પુલવામા લશ્કરી જવાનો પર થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજપીપળાના સ્ટેશન રોડ પર મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ યોજી સફેદ ટાવર પાસે પહોંચી આતંકવાદને પ્રોત્સાહન આપનાર એવા પાકિસ્તાની વિરોધી સૂત્રોચ્યારો કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો, જ્યારે મુસ્લિમ સમાજ દ્વારા 2 મિનિટનું મૌન રાખી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારત સમગ્ર ગુજરાત અને રાજપીપળાની સમગ્ર મુસ્લિમ સમાજ એને સખત શબ્દોમાં વખોડે છે, શબ્દોમાં નથી વખોડતા, પણ એમને અમે લોકો કહેવા માંગીએ છીએ કે ભારત એક છે, ભારતની અસ્મિતા, ભારતની એકતાને તમે તોડી નથી શકતા, અને ભારતના દરેક નાગરિક, ભારતનો દરેક સમાજ એ પાકિસ્તાનને, એના જે શહેનશાહ બેઠેલો છે પાકિસ્તાનને, એને જડબાતોડ જવાબ આપવા માટે અમે લોકો અહીંયા એકત્ર થઈને એને જવાબ આપવા માટે અહીંયા આવ્યા છે. અને અમે ભારતને અને ભારત સરકારને બી કહેવા માંગીએ છીએ કે અમે બી તમારી સાથે છે. આ જે દુઃખની અને જે ઘડી છે, એ જે 40-40 પરિવારો લાગણી, અને એમના માટે અમને ખૂબ જ અફસોસ છે, માન છે, અને અમે ભારત સરકારની સાથે છે. અને મુસ્લિમ સમાજ અને સમગ્ર દેશ આજે સરકારની પડખે છે, અને પાકિસ્તાન એમ ના સમજે એના દિલમાં કે અમે જે ધારી કરી શકીશું, પણ આજે અમારી પાસે તાકાત છે, શક્તિ છે અને એકતા છે. એકતાથી મોટી તાકાત કોઈ નથી. આજે ભારતવર્ષ અને ભારતનો દરેક 125 કરોડ નાગરિક સરકારની સાથે છે અને પડખે છે.